ખબર પર કરીએ દેશની રક્ષા માટે ભાવનગર જિલ્લાનું પણ મોટું યોગદાન છે સેનાની ત્રણેય પાંખમાં જિલ્લાના જવાનો ફરજ બજાવે છે જિલ્લાના વાળુકડના કાદરખાન બાદરખાન તુર્ક ઓગણીસો એકોતેર માં પાકિસ્તાન સામેની લડાઈમાં ભૂમિ રક્ષા કાજે શહીદ થયા હતા તો તેમના નાના ભાઈના પુત્ર સાજીદ ખાનને પણ સેનામાં જોડાવાની ઈચ્છા છે શહીદ વીર કાદર ખાન તુર્ક ઘરેથી જાણ કર્યા વગર સેનામાં ભરતી માટે નીકળી ગયા હતા અને પસંદગી બાદ ઘરના લોકોને જાણ કરી હતી અને સેનાની તાલીમ પૂર્ણ કર્યાના બે વર્ષ બાદ ઓગણીસો એકોતેર માં પાક સામેના યુદ્ધમાં જોડાયા હતા વીર શહીદ કાદરખાન ને બટાલિયન આઠ ગાર્ડમાં ફરજ પર હતા બુદ થયું હતું જ્યારે પાકિસ્તાનના છ જવાનોના મોત થયા હતા આ સમયે વીર કાદરખાન ખાન તુર્ક લડતા લડતા શહીદ થયા ત્યારે સત્તાણું વર્ષના શહીદ વીરના માતા અમીરબેન પોતાના પુત્રની શહાદત પર આજે પણ ગર્વ અનુભવી રહ્યા છે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તે યુદ્ધ થયું તેથી કુકરી જહા એનએસ કુકરી જહાજ વસાવામાં તેઓ હેડ ગાર્ડના ઘણા જવાનો શહીદ થયા કાદરખાન ની અને એક કુકરી જહાજમાં હોળસો માણસો આપણા ભારતીય સૈન્યના હતા પછી કાદરખાને બંકરમાં કૂદકો બોમ્બ કમરે બોમ્બ બાંધી અને બંકરમાં પડ્યા અને પાકિસ્તાનના સો સૈનિકોને ખાતમો બોલાવી દીધો ને મારા મોટબાપુ ઓગણીસો ને અડસઠમાં લશ્કરમાં જોડાણ હતા તે તેઓ અગિયાર મેટ્રિક પાસે હતા અને ઓગણીસો ચોવીસ અગિયાર ઓગણીસો એકોતેરમાં તેઓ ભારત પાકિસ્તાન વિરુદ્ધ શહીદ થયા હતા અને તે બાબતે અમને ગર્વ છે એ મેરે વતન કે લોગ જરા યાદ કરો કુરબાની જો શહીદ હુએ ઉનકી વાત કરીએ ભાવનગર જિલ્લાના એકમાત્ર શહીદની તુર્ક કાદર ખાનની જેઓ ભાવનગર જિલ્લાના વાળુકડ ગામના વતની છે વર્ષ ઓગણીસો અડસઠમાં તેઓ લશ્કરમાં જોડાયા અને ત્યારબાદ જે ભારત પાકિસ્તાનની લડાઈ ઓગણીસો ને એકોતેરમાં જે થઈ તેમાં આઈએનએસ કુકરી જહાજને બચાવવા માટેથી પોતાની કમ્મર પર બેલ્ટ બાંધીને પાકિસ્તાનના જે છ સૈન્યો હતા તેનો ખાતમો બોલાવી અને પોતે વીરગતિ પ્રાપ્ત કર્યા હતા ત્યારે વાત કરીએ આ શહીદના પરિવારની તો હાલ તેઓનો પરિવાર છે તે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સરકાર દ્વારા જે સહાય કરવામાં આવેલી જે જમીન છે તેમાં પોતે ખેતી કરી અને તેનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ વીર પુરુષને ન્યૂઝ એટીન દ્વારા સો સો સલામ નીતિન ગોહેલ ન્યૂઝ એટીન ગુજરાતી વાળુકડ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કાતિલ ચમકારો જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં પવન ફૂંકાતા ઠંડી વધી છે ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે ન માત્ર સાબરકાંઠા પરંતુ રાજ્યની અંદર આ કાતિલ ઠંડીનો કહેર છે પણ ઠંડીનો પારો ગગડ્યો છે અને આજે તાપમાન અગિયાર થી બાર ડિગ્રી જતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ઠંડીમાં છૂટવાયું છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કાતિલ ઠંડી પડી શકે છે ડીસામાં છેલ્લા બે દિવસથી ઠંડી ખૂબ પડે છે ઘરમાંથી બહાર કેવી રીતનું નીકળવું એ બે એક પ્રોબ્લેમ થઈ ગયો છે અને મતલબ હજી બી ઠંડી ખૂબ વધી જશે વધી શકે એવી શક્યતા છે અને અમે તાપણી કરીને ઠંડી ઉડાડી છીએ સવાર બી ખૂબ ધમ્મસ હોય છે અને ઠંડીનો માહોલ ખૂબ જામ્યો છે છેલ્લા બે દિવસથી ડીસામાં બહુ ઠંડી પડે અને અમે અહીંયા લાલચાલીમાં દુકાન ધરાઈ છે દુકાને આવીએ અને આવી રીતે તાપ કરી અને ઠંડીથી બચી જઈએ and as much as